नर्मदा जिले के केवड़िया गांव में इको सेंसिटिव जोन का कानून बंद करने की मांग। बड़ी संख्या में आदिवासी समाज के लोग रहे उपस्थित। अलग अलग मुद्दों पर की गई चर्चा। अगर सरकार द्वारा कानून रद्द नहीं किया गया तो धरना प्रदर्शन रहेगा जारी। जी हां, आज गुजरात के नर्मदा जिले के केवड़िया गांव में इको सेंसिटिव जोन कानून बंद करने की मांग को लेकर एक मीटिंग का आयोजन किया गया। इस मीटिंग में बड़ी संख्या में आदिवासी समाज के लोग उपस्थित रहे और विभिन्न मुद्दों पर चर्चा की। समाज के लोगों ने कहा कि इको सेंसिटिव जोन कानून अगर सरकार द्वारा रद्द नहीं किया गया तो धरना प्रदर्शन जारी रहेगा। इंडिया खबर लाइव नर्मदा जिला संवाददाता गौतम भाई व्यास ने समाज के पदाधिकारियों से की विशेष बात। जय आदिवासी। तेमज एसओयू विस्तार विकास अने प्रसार प्रवासन सत्ता मंडल हटावो ना बे मुद्दा छे, तेनी संशोधन विस्तृत चर्चा એ બાબતને લઈને આગળની વાત કરવાની છે અને આગળ કઈ રીતના આપણે આગળ વધવાનું છે એની ચર્ચા કરવાની છે। એ પહેલા હું બહાદુરભાઈ ડી વસાવાને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમની એક પ્રસ્તાવના રૂપરેખા આપણને સૌને બે બે પાંચ પાંચ મિનિટ આપણને સંબોધન કરશે। બહાદુરભાઈને હું વિનંતી કરીશ કે ઇકો સેન્સિટિવ ઝોન જે વિરોધ વંટોળ ઊભો થયો છે અને માનનીય સાંસદ શ્રી મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું અને પક્ષ પાર્ટી ભૂલીને સમાજના લોકો ભેગા મળીને રાત્રિ સમાજ જાગૃતિનું કામ કર્યું, ગ્રામસભામાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરુદ્ધમાં પેશા એક્ટ મુજબ ઠરાવો કર્યા। સરકારે કેવું છે કે અમે ઇકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રીઓ રદ કરવાનું સૂચન આપેલું છે। મારે સરકારને પૂછવું છે કે કાયદો ઇકો સેન્સિટિવ ઝોનનો સેન્ટ્રલ ગવર્મેન્ટે પાસ કર્યો છે, સેન્ટ્રલ ગવર્મેન્ટે રાજ્ય સરકાર રૂપાણી સરકારને સૂચના આપી હશે એનું હુકમની નકલ, રાજ્ય સરકારે નર્મદા કલેક્ટરને આપેલી હુકમની નકલ અને નર્મદા કલેક્ટરે ગરડેશ્વર નાંદોદ શાકબારા અને ડેડિયાપાડા તાલુકાના મામલતદારશ્રીઓને જે લેખિત હુકમ કર્યો હોય એ હુકમની નકલ નહીં આપે કે અમે આ એન્ટ્રીઓ રદ કરવાનું કાયદેસરનો હુકમ કર્યો છે એવી નકલ નહીં આપે ત્યાં સુધી આંદોલન થાય। માત્ર વેલસંડી ગામની એક ગામની એન્ટ્રીઓ રદ કરવાનું 31/12/2020 રોજ કોર્ટનો હુકમ છે, એક ગામનો હુકમ છે, બધા ગામનો હુકમ નથી કર્યો। એટલે જ્યાં સુધી ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો નહીં હટે અને પ્રવાસન વિકાસ સત્તામંડળ છે એસઓયુ એ ના હટે ત્યાં સુધી આ સાવણીમાં સમાજ વતી આંદોલન કરીશું। આજ રોજ અમે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ધરણા છાવણીમાં ભેગા થયેલા છે। અમારી માંગ સરકાર પર એ છે કે નર્મદા જિલ્લાના 121 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોન બનાવવામાં આવેલો છે એને રદ કરવામાં આવે। નર્મદા જિલ્લાના રેવન્યુ રેકોર્ડમાં 121 ગામોમાં જે એન્ટ્રીઓ પાડવાની જે વાત છે એને પણ રદ કરવામાં આવે અને સ્થાનિક લેવલે કેવડિયા ખાતે જે કેવડિયા સત્તામંડળ બનાવવામાં આવેલું છે એસઓયુ એને પણ રદ કરવામાં આવે એ માંગણીઓને લઈને આજે અમે કેવડિયા ખાતે ધરણા છાવણીમાં ઉપસ્થિત થયેલા છે। ધરણા છાવણીનો મેઈન ઉદ્દેશ મુખ્ય હેતુ કઈ બાબત પર આપનું ધ્યાન છે અને બીજું કે આનો કોઈ સમય મર્યાદા નિશ્ચિત છે? ધરણા છાવણીમાં જે ઇકો સેન્સિટિવ ઝોનના નામે જે પ્રવાસન વિકસાવવાની વાત કરે છે સરકાર એનો અમે વિરોધ કરીએ છીએ। અમારા 7/12 અંદર જે 135D અંતર્ગત જે કાચી નોંધ પાડવામાં આવે છે બીજા હકમાં એ પણ અમે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। સાથે સાથે જે સ્થાનિક કેવડિયાના 6 ગામ અને 14 ગામોને જે વિસ્થાપિત કરવાની જે વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ। આવનાર સમયમાં સરકાર સાથે સરકારનું પ્રતિનિધિમંડળ આવશે, અમારી સાથે વાત કરશે તો વાટાઘાટો કરીશું। અગર સરકાર ના વાત કરે તો આવનાર સમયમાં અમારો આદિવાસી સમાજ સમગ્ર દેશમાં વસેલો છે, બધા આદિવાસી સમાજને અહીં આમંત્રિત કરીશું। અમારા સમાજના દરેક પક્ષમાં જોડાયેલા નેતા
ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મંત્રી હોય, રાજ્ય કક્ષાના, દેશ કેન્દ્રીય કક્ષાના, એમને પણ અમે બોલાવીશું. ને આખા સમાજ અમારો બહુ મોટો છે, અંબાજીથી ઉમરગામ, સાથે સાથે અમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દરેક રાજ્યોમાંથી આદિવાસીઓને અહીં અમે આમંત્રિત કરીશું. આજે અમે ઇકો સેન્સિટિવ ઝોન અને એસઓયુ એરિયા વિકાસ મંડળ સત્તામંડળ જે બનાવ્યું છે સરકારે, એક વિધેયક સ્પેશિયલ પાસ કર્યું છે. એ વિધેયક હેઠળ હાલમાં 14 ગામો આવરી લીધેલા છે અને તેના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ હક્કો હણાઈ જવાના છે અને ત્યાં એક નગર પંચાયત બનશે અને એના જે મેમ્બરો છે એ સત્તાધીશોને આધીન જ પોલીસ પણ રહેશે, જેથી અહીંની સ્થાનિક પ્રજા પર અત્યાચાર થવાની પણ શક્યતાઓ રહેલી છે. કેમ કે આપણે જોયું છે કોરોના કાળ દરમિયાન નર્મદા નિગમના કર્મચારીઓ મારફતે પોલીસ એન્ગેજ કરીને જે ફેન્સિંગ, તાર ફેન્સિંગ કરવામાં આવ્યું, તે વખતે ભાઈઓ બહેનોએ જેણે વિરોધ કર્યા તેમને ગામમાંથી, ઘરમાંથી બહાર ખેંચી અને માર્યા છે. એ રીતનો અત્યાચાર થયો છે. આ જ ગામના, કેવડિયા ગામના નટરોભાઈ તડવી કરીને જે કેરોસીન છાંટીને બળી જવાની તૈયારી બતાવી હતી, ત્યાર પછી ત્યાંથી પોલીસ હટી હતી. આવી રીતના દમનકારી કાર્યો ન થતા રહે તે માટે, એને બચાવવા માટે અમે આજે એક ઇકો સેન્સિટિવ ઝોન બચાવ સમિતિ, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ જે સત્તામંડળ છે એ સમિતિ મારફતે અહીંયા આજથી જ ધરણાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે અને દરરોજ અલગ અલગ પાર્ટી આવીને ધરણા પર બેસશે અને એ જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આ ધરણા કાર્યક્રમ ચાલતો રહેશે. ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ આમાં ભાગ લેશે વારાવાર ફરતી અને ગુજરાતના 14 જિલ્લાના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ પણ આમાં ભાગ લેશે અને અમે સરકારને અમારી વિનંતી છે કે અમને શાંતિથી જીવવા દો. અમે શાંતિથી જીવવાવાળી પ્રજા છીએ. અમને કોઈ પણ રીતે ઉકસાવવાની કોશિશ ના કરશો. સરકાર પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અમારા ભાઈઓને નક્સલવાદી ડિક્લેર કરે છે અને એમના પર જાણે પેલું પ્રાણી હોય એ રીતે ગોળીબાર કરવામાં આવે છે. ઝારખંડની અંદર હાલમાં અમારા ઘણા ભાઈઓને આવી રીતે હત્યા કરવામાં આવી છે. એવું જ સ્તર અહીંયા સરકાર બનાવવા ઈચ્છતી હોય એવું લાગે છે. કેમ કે સરકારને જમીન જોઈએ છે અને આદિવાસીઓએ જમીન છોડવી નથી. જળ, જંગલ અને જમીન એ અમારી છે. એ અમે જે વખતે અંગ્રેજોના શાસનમાં પણ આના પર રેવન્યુ મહેસૂલ લેવામાં નહોતી આવતી. કેમ કે આ જમીન અંગ્રેજોના તાબામાં નહોતી. અંગ્રેજો જતી વખતે એમના તાબામાં જે વસ્તુઓ હતી એ વસ્તુઓ જ હેન્ડઓવર કરીને ગયા છે સત્તાનું હસ્તાંતરણ.